જો વાત કરવામાં આવે, રુઝાનબેન શું લાગે છે આપને કે કઈ રીતની મોડસ ઓપરેન્ડી આ લોકો અપનાવતા હોય? આ લોકોની મોડસ ઓપરેન્ડીમાં જે એજન્ટ્સ હોય છે એ લોકો શું કરે, આવા બધા વિસ્તારોમાં અલગ અલગ, કારણ કે હવે ખબર પડી ગઈ છે કે ગુજરાતમાં ડિમાન્ડ વધારે છે, એક્ઝામ્પલ આપું તો એ લોકો સમાજ જોડે ઉઠે બેસે, જુએ કે શું રિક્વાયરમેન્ટ શું નહીં, પછી ફોટાઓ કાઢે કે ભાઈ અમારા ધ્યાનમાં આ છે, અમારા ધ્યાનમાં પેલું છે. એટલે એક એજન્ટ પહેલાં જે લોકલ માણસો હોય એ લોકો જોડે બેસીને એ લોકો જોડે યારી દોસ્તી કરે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત મારે અહીંયા કેવી છે કે આપણે ભલે એવું માનતા હોઈએ કે છોકરીઓ આમાં વિક્ટિમ છે, પણ મારું જેટલું રીડિંગ છે ને જેટલું રિસર્ચ થયું છે આમાં થાય છે, કારણ કે આ પેલું પ્રોસ્ટિટ્યુશન નથી. પ્રોસ્ટિટ્યુશનમાં છોકરી એટલે વિક્ટિમ થાય કારણ કે પહેલાં ને અડધો કલાક બાદ પેલી જબરજસ્તી કરવાની હોય, એટલે છોકરી બિચારી કંઈ કરી ના શકે. આમાં તો છોકરીએ પેલો જે સોકોલ એનો ફિયાન્સી કે હસબન્ડ જે બનવાનો છે એની જોડે 5-7 દિવસ 10-15 દિવસ હોય, એની જોડે તેલ આપમેલ કરવાનું હોય, તો પેલા સામેવાળા છોકરાને એટલી બુદ્ધિ આવી જાય કે અગર કંઈક છોકરી કંઈક બોલવા માંગતી ના બોલી શકે, ગભરું ગભરું હોય તો ખબર પડી જાય કે ભાઈ આ કંઈક છોકરીમાં લોચો છે. તો એટલે આ છોકરીઓ પોતાના ઈચ્છાથી ઈચ્છાથી એ લોકો આ ટ્રેડમાં છે, કારણ કે એ લોકોને એવું કહેવામાં આવે કે એને એ લોકોએ જોયું બી હોય કે ભાઈ આમાં અમારી અમને અમને બહુ પૈસા ઇઝીલી પૈસા મળી રહ્યા છે ને, અમારે તો સારા સારા કપડાં બેસીને સ્માઇલ મારવાના છે ને પ્રેમ પ્યારની 2-4 વાતો કરવાની છે. એટલે આ જે આખું રેકેટ છે, કમિંગ બેક ટુ જે મેઇન રેકેટ, આ ચાલી ક્યાંથી રહ્યું છે? એજન્ટોના લીધે. એજન્ટોને ખબર છે કે અહીંયા રિક્વાયરમેન્ટ છે. હવે અહીંયા બીજી એક વાત તમને કહું, અહીંયા એવું થાય છે કે જ્યારે લેટર છે કે એ લોકો છોકરીને બતાવે છે, 2-4 છોકરી, એટલે આખું એ લોકોનું શેડ્યુલ, એટલે એક છોકરીને તો બીજી નહીં તો ચોથી છોકરી, અને જે લોકોને ગમે, હું ફરી રિપીટ કરું છું કારણ કે એટલે વાપસ રિપીટ કરું, કારણ કે ઘણા લોકોને એવું લાગતું હશે કે આ તમે હું આપણા જેવા બેઠા છે ને એને થતું છે કે હા તો ખબર ના પડી જાય કે આ તો ખોટું છે, આ તો પકડી જાય શું સિમ્પલ, પણ ના એ નથી ખબર પડતી. એટલા માટે નથી ખબર પડતી કારણ કે આખું મેનેજ્ડ હોય છે, આખું ત્યાંનું આખું જે આજુબાજુના રહેવાવાળાઓ બી મેનેજ થઈ જાય છે કે ભાઈ બતાવે કે આ તો છોકરી બહુ વર્ષોથી રહી છે. કારણ કે મારી પાસે એવી બી સ્ટોરી છે, અત્યારે આ ફોરમ નથી વાત કરવાની, પણ એ લોકો એવી છોકરીઓને બી પરણાવે છે જે લોકો પહેલા પરણી હોય છે, છોકરું હોય છે, છોકરાને અનાથાલયમાં મોકલી દે છે, આજુબાજુવાળા કોઈ કહેતા બી નથી, કારણ કે જ્યારે જે હસબન્ડ લોકો કે જે પેરેન્ટ્સ લોકો ચેક કરવા આવે છોકરીનું ઘર, એકવાર તો ચેક થાય છે, હું કહું છું તમને, જ્યારે ચેક કરવા આવે છે ત્યારે આજુબાજુવાળાને મળે આ ટ્રાય બી કરે તો કોઈ કશું બોલે નહીં, બધી વાત ચાલતી હોય, એટલે આટલા હદ સુધી બી મહેનત થઈ શકે છે. એટલે અગર આ પરણાવવાનો પોઈન્ટ છે તો આ બહુ સિમ્પલ પોઈન્ટ છે. તો ઓનલી કારણ કે પેલું શું કે ગરજવાનને અક્કલ નહીં, જ્યારે ગરજવાનને જેમ ના કહું કે ફોરનમાં બી ગરજવાનને અક્કલ નહીં, ફોરનમાં તો એક ખાલી પોઝિટિવ નેગેટિવ છે કે પેલી ક્યાં ફોરન થોડી જવાની હતી જોવા માટે, આ તો અહીંથી માણસ એટલીસ્ટ બિહારી ઓરિસ્સા જઈ શકે છે જોવા માટે, પણ ઘણીવાર બહુ મોટું મોટું ચિત્ર બતાવવામાં આવે છે અને એટલા માટે અહીંયા લોકો દગો ખાય છે. અને બીજી વાત કહી દઉં કે તમે જે ફેક આઈડેન્ટિટી કરો છો એક્ઝેક્ટલી કરા, ઘણીવાર આપણે લેટર છે કે ચેક બી કરાઈએ આધાર કાર્ડ યા કંઈક બી રીઝન માટે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કે કંઈક બી નાટક ચાલતા, તે બધા ફેક જ હાજર થવાના છે, કોઈ સાચા હાજર થવાના નથી. બિલકુલ, એક ખાસ વાત અહીંયા રુઝાનબેને એ કહી કે એકથી વધારે વાર, અને આવા કિસ્સાઓ ચાંદનીબેન ઘણીવાર સામે આવ્યા છે કે